हेलो फ्रेंड्स, 505 एडवांस ऑपरेटिंग सिस्टम ना वीडियो लेक्चर ની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજના લેક્ચર ની અંદર લિનક્સ સિસ્ટમ સિક્યોરિટી આપણે જે ટોપિક કરંટ ની અંદર સ્ટડી करी रहा थी. तो प्रीवियस लेक्चर नी अंदर मित्रों सिस्टम ने अपने यूज करिए छे नेटवर्क नी अंदर कम्युनिकेट छे तमारी सिस्टम राइट. तो जे हार्मफुल अटैक थता होय छे एंड सिस्टम ने नुकसान पहुंचाड़े એવા પ્રોગ્રામ સિસ્ટમ સાથે કમ્યુનિકેટ થાય એન્ડ સિસ્ટમ ડેમેજ થવાના જે ચાન્સીસ છે તો એને રોકવા માટે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર અટેક મેથડ સમજ્યા હતા રાઈટ. એન્ડ આજના લેક્ચરની અંદર લિનક્સની અંદર नेटवर्क सिक्योरिटी केवी रीते मैनेज करवामां आवे छे एना माटे कया सॉफ्टवेर टूल एक्सेस करवामां आवे छे राइट. सिस्टम नी अंदर आपणे कया सेटअप करी शकीए छीए जेनी मदद थी आपणी सिस्टम ने सिक्योरिटी आपणे प्रोवाइड करी शकीए. तो तमने ख्याल हसे के विंडोज सिस्टम नी अंदर फायरवॉल नी फंक्शनालिटी आपने प्रोवाइड करवामां आवे छे राइट. एंड फायरवॉल नी बेसिक इन्फॉर्मेशन में प्रीवियस लेक्चर नी अंदर तमने प्रोवाइड करी हती मित्रों राइट. तो फायरवॉल शू छे? तो फायरवॉल एक सिक्योरिटी डिवाइस छे राइट, जे हार्डवेर पण होई सके एंड सॉफ्टवेर पण होई सके छे राइट. तो एनो यूज सिस्टम नी सिक्योरिटी माटे કરવામાં આવે છે રાઈટ ફ્રેન્ડ. એન્ડ વિન્ડોઝ સિસ્ટમની જેમ આપણે જે લિનક્સ સિસ્ટમ તમે કરંટની અંદર રેડ હેટ યુઝ કરી રહ્યા છો તો એની અંદર નેટવર્ક મેનેજમેન્ટની જે ટાસ્ક છે એ વેરી યુઝફુલ એન્ડ મેનેજરિયલ ટાસ્ક છે. કારણ કે જે ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ છે તે ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ ની અંદર લિનક્સ એન્ડ જે સોલારિસ સિસ્ટમ છે એ પોપ્યુલર છે રાઈટ. તો મિત્રો ઓબ્વિયસલી જેમ તમારી પર્સનલ સિસ્ટમની સિક્યોરિટી પ્રોવાઈડ કરવા માટે તમે કોઈ સોફ્ટવેર એન્ટીવાયરસ સોફ્ટવેર એક્સેસ કરતા હો રાઈટ, તો સેમ એ જ રીતે નેટવર્કની અંદર સિક્યોરિટી કેવી રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે તો એની સ્ટડી આજના લેક્ચરની અંદર આપણે કરવાના છીએ રાઈટ. તો આજના લેક્ચરની અંદર મિત્રો લિનક્સ સિસ્ટમની અંદર નેટવર્ક ફાયરવોલ ને આપણે સમજીશું રાઈટ.
બેઝિક જે ફાયરવોલની ફંક્શનાલિટી છે એ મેં તમને પ્રોવાઇડ કરી હતી પ્રીવિયસ લેક્ચરની અંદર, રાઈટ? તો આઈ થિંક તમારા બેઝિક જે ફંડા છે ફાયરવોલ રિગાર્ડિંગ ક્લિયર હશે મિત્રો, રાઈટ? તો આપણે આજનું જે લેક્ચર છે એ સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ, નેટવર્ક સિક્યોરિટીની જ્યારે વાત આવે, રાઈટ, કમ્પ્યુટર સિસ્ટમની અંદર ફાયરવોલ નેટવર્ક સિક્યોરિટી સિસ્ટમ that monitors and control incoming and outgoing network traffic based on predefined security rules. So network ni andar je system communicate che, right, and emna through packet transfer thata hoy che, રાઈટ? તો એ જે પેકેટ ટ્રાન્સફર થતા હોય છે તો ફાયરવોલ એને મોનિટર કરે છે, એન્ડ મોનિટરિંગ થાય છે એના થ્રુ. એન્ડ જો કોઈ હાર્મફુલ સોફ્ટવેર અકર થશે તો એને કંટ્રોલ કરવાનું કામ કરે છે. જે નેટવર્ક થ્રુ તમારી સિસ્ટમ સાથે કન્ફિગર થાય છે, એટલે કે સેન્ડ થતા પેકેટ એન્ડ ઇનકમિંગ જે થાય છે પેકેટ, રાઈટ, તો એ બંનેની સિક્યોરિટી ફાયરવોલ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે. મિત્રો, તમે એરપોર્ટ પર ગયા હોય કોઈ દિવસ, રાઈટ, તો જ્યારે તમે ત્યાં પસાર થાઓ છો ત્યારે તમારા સામાન એન્ડ તમારું બોડી ચેકઅપ કરવામાં આવે છે. કોઈ હાર્મફુલ વસ્તુઓ જે છે એ તમારી પાસે હોય નહીં, જો હોય તો ત્યાંથી જ તમારે એને છોડી દેવી પડશે એન્ડ પછી તમારે આગળ જવું પડશે. તો એ જ રીતે સેમ કમ્પ્યુટર સિસ્ટમ આપણી જે છે તો એની અંદર જે સોફ્ટવેર અધરવાઇઝ હાર્ડવેર ડિવાઇસ આપણે એક્સેસ કરીએ છીએ તો એ સિસ્ટમના એવા જે પ્રોગ્રામ છે હાર્મફુલ પ્રોગ્રામ, તો એને તમારી સિસ્ટમથી દૂર રાખવાનું કામ કરે છે, રાઈટ? એન્ડ લિનક્સ સિસ્ટમની અંદર જે કમ્યુનિકેટ થાય છે સિસ્ટમ ડિફરન્ટ, રાઈટ, તો એના કમ્યુનિકેશનની અંદર કેવી રીતે પોસિબલ થાય છે સિક્યોરિટી પ્રોવાઈડ કરવાનું? ફાયરવોલ સિસ્ટમ શું કરે છે? સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે કે જે નેટવર્કની અંદર સિક્યોરિટી એના થ્રુ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે. તમને પહેલા ક્વેશ્ચન થશે કે વોટ ઇઝ નેટવર્ક સિક્યોરિટી. આપણે ફાયરવોલને સમજીએ એના પહેલા એક અધર જે ક્વેશ્ચન છે એનું સોલ્યુશન આપણે મેળવીએ કે વોટ ઇઝ નેટવર્ક સિક્યોરિટી. રાઈટ, નેટવર્ક સિક્યોરિટી ઇઝ બ્રોડ ટર્મ ધેટ કવર્સ મલ્ટિટ્યુડ ઓફ ટેકનોલોજી. નેટવર્ક સિક્યોરિટીનો જે કોન્સેપ્ટ છે
એ કોન્સેપ્ટ વેરી વાસ્ટ કોન્સેપ્ટ છે મિત્રો, રાઈટ? એન્ડ ઘણી બધી ટેકનોલોજી ને મલ્ટિટ્યુડ કરીને નેટવર્ક સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ? તો નેટવર્ક સિક્યોરિટીની અંદર મલ્ટિટ્યુડ ટેકનોલોજી, ડિવાઇસ એન્ડ પ્રોસેસિસ કમ્યુનિકેટ હોય છે. સિમ્પલેસ્ટ ફોર્મની અંદર કહીએ, અધરવાઇઝ સિમ્પલેસ્ટ ટર્મની અંદર વાત કરીએ તો નેટવર્ક સિક્યોરિટી એ સેટ ઓફ રૂલ્સ એન્ડ કન્ફિગરેશન ડિઝાઇન ટુ પ્રોટેક્ટ ધ ઇન્ટિગ્રિટી, કોન્ફિડેન્શિયાલિટી એન્ડ એક્સેસિબિલિટી ઓફ કમ્પ્યુટર નેટવર્ક એન્ડ ડેટા યુઝિંગ બોથ સોફ્ટવેર એન્ડ હાર્ડવેર ટેકનોલોજી. તો જે પણ ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ છે મિત્રો, નેટવર્કની અંદર રહીને કામ કમ્યુનિકેશન કરે છે એન્ડ ડેટા સેન્ડ એન્ડ રિસીવ થતા હોય છે, રાઈટ? તો એવી વાસ્ટ સિસ્ટમ માટે સિક્યોરિટી એ એક ઇમ્પોર્ટન્ટ થિંગ છે, રાઈટ? તો એ સિસ્ટમની અંદર ઘણા બધા સેટ ઓફ રૂલ્સ નું કન્ફિગરેશન કરેલું હોય છે. એ રીતે એ સિસ્ટમને પ્રોટેક્ટ કરી શકાય એ રીતે એની ડિઝાઇન કરવામાં આવે છે. એન્ડ એ જે રૂલ્સ છે, ઇન્ટેગ્રિટી એન્ડ કોન્ફિડેન્શિયાલિટી થી એક્સેસ કરવામાં આવતા હોય છે કમ્પ્યુટર. એ નેટવર્કમાં રહેલા કમ્પ્યુટરને એ રીતે એક્સેસ કરવામાં આવતા હોય છે. તો જે હાર્ડવેર એન્ડ સોફ્ટવેર થ્રુ જે ડેટા એક્સેસ કરવામાં આવતા હોય છે, રાઈટ? તો એમને પ્રોપરલી સિક્યોરિટી એન્ડ રૂલ્સ રેગ્યુલેશન વાઇઝ એ કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થયેલું હોય છે. તો દરેકે દરેક ઓર્ગેનાઇઝેશનની અંદર એ જે સાઇઝ છે, એ ઇન્ડસ્ટ્રી અધરવાઇઝ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવામાં આવેલું છે, તો એની અંદર રિક્વાયર હોય છે ડિગ્રી ઓફ નેટવર્ક સિક્યોરિટી સોલ્યુશન. એન્ડ ધીસ પ્લેસ ટુ પ્રોટેક્ટ it from the ever growing landscape of cyber threat in the wide today. તો આજની દુનિયાની આપણે વાત કરીએ તો દરેકે દરેક જે વર્ક છે ઓર્ગેનાઇઝેશનનું, મોટા મોટા જે ઓર્ગેનાઇઝેશન હોય, તો નેટવર્ક થ્રુ એમની સિસ્ટમ મેનેજ થતી હોય. તો સાયબર થ્રેટ થી બચવા માટે સિક્યોરિટી પ્રોવાઈડ કરવી મસ્ટ બી જરૂરી છે. આજનું જે નેટવર્ક આર્કિટેક્ચર છે, એ આર્કિટેક્ચર કોમ્પ્લેક્સ છે, રાઈટ? એન્ડ ફેસ વિથ અ થ્રેટ એન્વાયરમેન્ટ દેટ ઇઝ ઓલવેઝ ચેન્જિંગ એન્ડ અટેકર્સ દેટ આર ઓલવેઝ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ એન્ડ એક્સપ્લોઇટ વુલનરબિલિટી જે છે, તો ઓબ્વિયસલી અટેકર્સ ન્યૂ ને ન્યૂ વે ફાઇન્ડ કરતા હોય છે કે જેના થ્રુ આ જે વાઇડ સિસ્ટમ છે, કોમ્પ્લેક્સ સિસ્ટમ છે નેટવર્કની, એની અંદર ઇન્વોલ્વ થઈને એ સિસ્ટમને ડેમેજ કરી શકે, રાઈટ? સો
यूजर एंड लोकेशन डेटा एप्लीकेशन ब्रॉड नंबर ऑफ एरियाज इंक्लूडिंग डिवाइसेस मोर एंड मोर ए बधीज सिस्टम नी अंदर थ्रेट पॉसिबल्स अटैकर्स नो तो आ रीजन थी घणी बधी नेटवर्क सिक्योरिटी मैनेजमेंट टूल्स एंड एप्लीकेशन्स मार्केट नी अंदर अवेलेबल छे राइट एंड पर्टिक्युलर सॉफ्टवेर ए इंडिविजुअल थ्रेट एंड एक्सप्लॉइट्स ऑल्सो रेग्युलेटरी नॉन कम्पाइलर तो आवी जे नेटवर्क सिस्टम छे एना माटे घणी बधी एंटी सिस्टम डेवलप करेली छे सिक्योरिटी प्रोवाइड करे ए रीते टूल्स प्रोवाइड छे जेनी मदद थी आपणी सिस्टम ने आपणे सिक्योर करी शकीए छीए तो व्हेन जस्ट फ्यू मिनट्स ऑफ डाउन टाइम कैन कोज वाइड स्प्रेड डिस्क्रिप्शन एंड मैसिव डैमेज टू ऑर्गेनाइजेशन बॉटम लाइन रेप्युटेशन एटले के जे वाइड ऑर्गेनाइजेशन डेवलप थयेलू छे एने प्रोटेक्ट करवानू पॉसिबल थई शके छे तो मित्रों आपणे प्रीवियस लेक्चर नी अंदर नेटवर्क सिक्योरिटी ना कॉन्सेप्ट नी अंदर जे मॉडल एक्सेस थता होय छे नेटवर्क मैनेजमेंट माटे तो ए मॉडल थ्रू जे डिफरेंट लेयर्स छे राइट तो ए लेयर्स नेटवर्क सिक्योरिटी कंसिडर થઈ શકે એના માટે એડ્રેસિંગ કરવામાં આવે છે ઓર્ગેનાઇઝેશન થ્રુ એન્ડ અટેક્સ કેન હેપન એટ એની લેયર ઇન નેટવર્ક સિક્યોરિટી લેયર્સ મોડલ સો યુ નેટવર્ક સિક્યોરિટી હાર્ડવેર સોફ્ટવેર એન્ડ પોલિસીઝ મસ્ટ બી ડિઝાઇન ટુ એડ્રેસ ઈચ એરિયા એના માટે દરેકે દરેક એરિયાની અંદર હાર્ડવેર સોફ્ટવેર એન્ડ એની જે પોલિસીસ છે એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલી છે કે સિસ્ટમને પ્રોપરલી સિક્યોરિટી પ્રોવાઈડ કરી શકાય રાઈટ ડિફરન્ટ કંટ્રોલ થ્રુ એ સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે ફિઝિકલ ટેકનિકલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે જેની ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર કરી હતી રાઈટ ટીસીપી આઈપીની અંદર લેયર થ્રુ જે પ્રોટેક્શન પ્રોવાઈડ કરવામાં આવે છે સિસ્ટમનું એની પણ આપણે ચર્ચા કરી હતી મિત્રો હવે સેકન્ડ ટોપિક છે ટાઈપ ઓફ નેટવર્ક સિક્યોરિટી નેટવર્ક સિક્યોરિટીના ટાઈપ્સ કયા કયા છે તો ફર્સ્ટ વન નેટવર્ક એક્સેસ કંટ્રોલ સેકન્ડ વન છે એન્ટીવાયરસ એન્ટીવાયરસ એન્ડ માલવેર એન્ટી માલવેર સોફ્ટવેર થર્ડ સિસ્ટમ છે ફાયરવોલ પ્રોટેક્શન જેની આજે આપણે ડિટેલની અંદર ચર્ચા કરીશું
સેકન્ડ વન છે ફાયરવોલ પ્રોટેક્શન, રાઈટ? ધેન વર્ચ્યુઅલ પ્રાઇવેટ એરિયા નેટવર્ક, વર્ચ્યુઅલ પ્રાઇવેટ એરિયા નેટવર્ક થ્રુ પણ તમે સિક્યોરિટી પ્રોવાઈડ કરી શકો છો. તો મિત્રો આ જે ટાઈપ્સ છે એને વન બાય વન આપણે સમજી લઈએ. તો ફર્સ્ટ વન છે નેટવર્ક એક્સેસ કંટ્રોલ. તો આની અંદર નેટવર્ક ની અંદર જે પોટેન્શિયલ અટેકર્સ છે એ ફિલ્ટર થઈ શકતા નથી, કેન નોટ ઇનફિલ્ટરેટ યોર નેટવર્ક. કોમ્પ્રિહેન્સિવ એક્સેસ કંટ્રોલ પોલિસીસ નીડ ટુ બી ઇન પ્લેસ ફોર બોથ યુઝર એન્ડ ડિવાઇસીસ. એટલે કે જે અટેકર્સ છે એ કમ્યુનિકેટ જ નહીં થઈ શકે સિસ્ટમ સાથે, બીકોઝ ઓફ એમને જે એક્સેસની પરમિશન છે એ પ્રોવાઈડ કરવામાં આવેલી નથી. તો નેટવર્ક એક્સેસ કંટ્રોલ થ્રુ સેટ એટ ધ મોસ્ટ ગ્રેન્યુઅર લેવલ, એ જે સેટઅપ કરવામાં આવેલું છે તો એનાથી પ્રોટેક્શન પ્રોવાઈડ થશે નેટવર્કમાં રહેલી સિસ્ટમને. એક્ઝામ્પલ તરીકે તમને ખ્યાલ હશે મિત્રો કે આપણે લિનક્સ સિસ્ટમ યુઝ કરીએ છીએ તો એની અંદર એડમિનિસ્ટ્રેટરને ફૂલ એક્સેસ પ્રોવાઈડ હોય છે, રાઈટ? એન્ડ એના થ્રુ નેટવર્કને આપણે ફૂલી મેનેજ કરી શકીએ છીએ. બટ ડેની એક્સેસ ટુ સ્પેસિફિક કોન્ફિડેન્શિયલ ફોલ્ડર ઓર પ્રિવેન્ટ ધેર પર્સનલ ડિવાઇસ ફ્રોમ જોઇનિંગ ધ નેટવર્ક. બટ એ જે એડમિનિસ્ટ્રેટર અકાઉન્ટ છે તો એ અકાઉન્ટ થ્રુ જે કોન્ફિડેન્શિયલ ફોલ્ડર હોય છે સિસ્ટમના, તો જેના થ્રુ પર્સનલ ડિવાઇસને ઇન્ટરેક્ટ કરી શકાય છે સિસ્ટમ સાથે, તો એના એક્સેસની પરમિશન હોતી નથી. સમજમાં આવે છે, રાઈટ? તો નેટવર્ક એક્સેસ કંટ્રોલ એ પ્રિવેન્ટલી નેટવર્ક સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે. સેકન્ડ વન એન્ટીવાયરસ એન્ડ એન્ટી માલવેર સોફ્ટવેર. તો એન્ટીવાયરસ એન્ડ એન્ટી માલવેર એ બોથ સોફ્ટવેર પ્રોટેક્શન સિસ્ટમ છે. એક સોફ્ટવેર છે જેના થ્રુ આપણને આપણી જે કમ્પ્યુટર સિસ્ટમ છે નેટવર્કમાં રહેલી એને પ્રોટેક્શન પ્રોવાઈડ કરવામાં આવેલું છે, રાઈટ? તો જે ઓર્ગેનાઇઝેશન આ સિસ્ટમ યુઝ કરતી હોય તો રેન્જની અંદર મેલિશિયસ સોફ્ટવેરને પ્રોટેક્શન પ્રોવાઈડ કરી શકાય છે, ઇન્ક્લુડિંગ આ સિસ્ટમ થ્રુ કઈ પ્રોટેક્શન સિસ્ટમ તમે યુઝ કરો છો. તો વાયરસીસ, રેનસમવેર, વોર્મ્સ એન્ડ ટ્રોઝન, આ જે પ્રોગ્રામ્સ છે સિસ્ટમ માટે હાર્મફુલ, એના અગેન્સ્ટ પ્રોટેક્શન પ્રોવાઈડ કરવામાં આવે છે આ સોફ્ટવેર. એન્ડ ધ બેસ્ટ સોફ્ટવેર નોટ ઓનલી સ્કેન ફાઇલ અપોન એન્ટ્રી ટુ ધ નેટવર્ક બટ કન્ટિન્યુઅસલી સ્કેન એન્ડ ટ્રેક ફાઇલ. એક સારા સોફ્ટવેરની નિશાની શું છે મિત્રો? તો જેટલી પણ ફાઇલ્સ છે એને ઓનલી ફોર સ્કેન કરવાનું કામ એનું નથી, પણ
નેટવર્ક થ્રુ કન્ટિન્યુઅસલી જે પણ ફાઇલો સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ થાય છે, એન્ટ્રી થાય છે સિસ્ટમની અંદર, તો એ જે બધી જ ફાઇલો છે એને સ્કેન એન્ડ ટ્રેક કરવામાં આવે છે સોફ્ટવેર, રાઈટ? તો જે ફર્સ્ટ આપણે ટાઈપ જોયો નેટવર્ક એક્સેસ એન્ડ સેકન્ડ આપણે એન્ટીવાયરસ એન્ડ એન્ટી માલવેર સોફ્ટવેરની વાત કરી. થર્ડ સિક્યોરિટી સિસ્ટમ છે ફાયરવોલ પ્રોટેક્શન. ફાયરવોલ નેમ સજેસ્ટેડ એક્ટ એઝ અ બેરિયર બિટવીન ધ અનટ્રસ્ટેડ એક્સટર્નલ નેટવર્ક એન્ડ યોર ટ્રસ્ટેડ ઇન્ટરનલ નેટવર્ક. બંને વચ્ચે એક દિવાલ જેવું કામ કરે છે. જે ટ્રસ્ટેડ નેટવર્ક ઇન્ટરનલ નેટવર્કની અંદર જે ડિવાઇસ કમ્યુનિકેટ છે એન્ડ એક્સટર્નલ નેટવર્કની જે ડિવાઇસીસ છે, તો એની વચ્ચે બેરિયરના જેવું કામ કરશે. એડમિનિસ્ટ્રેટર ટિપિકલી કન્ફિગર અ સેટ ઓફ ડિફાઇનેડ રૂલ્સ એન્ડ ધેટ બ્લોક્સ ઓર પરમિટ ટ્રાફિક ઓન ટુ ધ નેટવર્ક. તો જે એડમિનિસ્ટ્રેટર છે, એડમિનિસ્ટ્રેટર ફાયરવોલના રૂલ્સ સેટઅપ કરે છે, કન્ફિગર કરે છે, એન્ડ નેટવર્કની પરમિશન ટ્રાફિકના તમે બ્લોક પણ કરી શકો છો એન્ડ પરમિટ પણ પ્રોવાઈડ કરી શકો છો સિસ્ટમની અંદરથી. તો ફાયરવોલ જે છે 4.next generation જે વર્ઝન છે, તો ઓફર સીમલેસ એન્ડ સેન્ટ્રલી મેનેજ કંટ્રોલ ઓફ નેટવર્ક ટ્રાફિક. કઈ સિસ્ટમ થ્રુ? ફાયરવોલની. તમને એડવાન્સ નેટવર્ક ટ્રાફિક સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. તો એનું નામ છે મિત્રો NGFW. આ તમારા નોલેજ માટે બહુ જરૂરી છે. નેક્સ્ટ જનરેશન ફાયરવોલ, 4.next generation ફાયરવોલ એ ઓફર્સ કરે છે સેન્ટ્રલી જે મેનેજ કંટ્રોલ હોય છે નેટવર્ક ટ્રાફિકને, એ પછી ફિઝિકલી હોય, વર્ચ્યુઅલી હોય, અધરવાઇઝ ક્લાઉડની અંદર રહેલી સિસ્ટમ હોય, તો એને સિક્યોરિટી પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. ફોર્થ ટાઈપની વાત કરીએ તો વર્ચ્યુઅલ પ્રાઇવેટ એરિયા, સોરી વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક, નોટ એરિયા. વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક ક્રિએટ કનેક્શન ટુ ધ નેટવર્ક ફ્રોમ અનધર એન્ડ પોઈન્ટ અધરવાઇઝ સાઇટ. વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક થ્રુ તમે કનેક્શન નેટવર્કનું ક્રિએટ કરી શકો છો, રાઈટ? એક્ઝામ્પલ તરીકે જોઈએ તો યુઝર્સ વર્કિંગ ફ્રોમ હોમ વુડ ટિપિકલી કનેક્ટ ટુ ધ ઓર્ગેનાઇઝેશન નેટવર્ક ઓવર અ VPN. એન્ડ ડેટા બિટવીન the two points is encrypted and the user would need authentication to allow communication between their device and the network. હવે મિત્રો, આપણી કોલેજની અંદર જે નેટવર્ક સિસ્ટમ અવેલેબલ છે, રાઈટ, આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ, તો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક કોને કહેવાય? તમે જ્યારે કોલેજની અંદર એન્ટર થાવ છો ત્યારે તમને જે નેટની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, તો ID એન્ડ પાસવર્ડ થ્રુ તમે નેટવર્ક સાથે કન્ફિગર થઈ
થઈ શકો છો રાઈટ ઓથેન્ટિકેશન તમને પ્રોવાઈડ કરેલું છે એના સિવાય એ આઈડી પાસવર્ડ સિવાય તમે નેટવર્ક સાથે કન્ફિગર થઈ શકશો નહીં રાઈટ તો ફોર્થ પોઈન્ટ સિક્યોર એન્ટરપ્રાઇઝ એસડીવેન થ્રુ ઓર્ગેનાઇઝેશનની અંદર વીપીએનની ફંક્શનાલિટી અલાઉ કરવામાં આવે છે જેની અંદર ડ્રેગ એન્ડ ડ્રોપની મદદથી લોકેશનને પ્રોટેક્ટ કરી શકાય છે રાઈટ તો મિત્રો અહીંયા આપણે ફોર ટાઈપ નેટવર્ક સિક્યોરિટીના સમજ્યા રાઈટ હવે નેટવર્ક સિક્યોરિટી બિઝનેસ એન્ડ કન્ઝ્યુમર કેવી રીતે એક્સેસ કરે છે કેવી રીતે યુઝ કરતા હોય છે રાઈટ તો એને સમજીએ તો નેટવર્ક સિક્યોરિટી શુડ બી હાઈ પ્રાયોરિટી ફોર એની ઓર્ગેનાઇઝેશન એન્ડ ધેટ વર્ક વિથ નેટવર્ક ડેટા એન્ડ સિસ્ટમ નેટવર્ક સિક્યોરિટી એ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર હાઈ પ્રાયોરિટી સિસ્ટમ છે મિત્રો રાઈટ એન્ડ જે ડેટા છે અધરવાઇઝ જે પણ સિસ્ટમ છે ત્યાં રહેલી તો એ સિસ્ટમને સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે એડિશનલી આપણે જોવા જઈએ તો જે પ્રોટેક્શન પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે ઓર્ગેનાઇઝેશન અસેટ્સને અધરવાઇઝ જે ઇન્ટિગ્રિટી ઓફ ડેટા એક્સટર્નલ એક્સપ્લોઇટ નેટવર્ક સિક્યોરિટી કેન ઓલ્સો મેનેજ નેટવર્ક ટ્રાફિક મોર ઇફિશિયન્ટલી એના થ્રુ નેટવર્કની અંદર જે ટ્રાફિક છે એને પણ મેનેજ કરી શકાય છે તો નેટવર્કનું પરફોર્મન્સ એન્હાન્સ કરવા માટે એન્ડ ડેટા શેરિંગની જે ફંક્શનાલિટી છે એને સિક્યોર બનાવવા માટે નેટવર્ક સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે એ એમ્પ્લોઈઝ અધરવાઇઝ ડેટા સોર્સિસ હોય એમના થ્રુ તો ઘણા બધા ટૂલ્સ એપ્લિકેશન એન્ડ એની યુટિલિટીઝ અવેલેબલ છે જેના થ્રુ નેટવર્કને સિક્યોર કરી શકાય છે અટેકથી રાઈટ તો હવે મિત્રો આપણે ફાયરવોલની વાત કરીશું ફાયરવોલ એ શું છે તો નેટવર્ક સિક્યોરિટી માટેની ડિવાઇસ કહી શકો તમે અધરવાઇઝ સિસ્ટમ કહી શકો એટલે કે સોફ્ટવેર પણ છે એન્ડ હાર્ડવેર ડિવાઇસ પણ છે જેની મદદથી નેટવર્ક સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે ડિવાઇસ ધેટ મોનિટર્સ ઇનકમિંગ એન્ડ આઉટગોઈંગ નેટવર્ક ટ્રાફિક એન્ડ પરમિટ ઓર બ્લોક ડેટા પેકેટ બેઝ ઓન સેટ ઓફ સિક્યોરિટી રૂલ્સ તો જે સિસ્ટમ ની સાથે એ ડિવાઇસ શું કામ કરે છે તો જે ઇનકમિંગ એન્ડ આઉટગોઈંગ નેટવર્ક ટ્રાફિક છે પેકેટ જે છે જે રાઉટેડ હોય છે રાઈટ તો એક ફાયરવોલ જેવું કામ કરશે બેરિયર જેવું કામ કરશે અટકાવશે અનઓથોરાઇઝ જે પેકેટ્સ છે એને પરમિશન પ્રોવાઈડ કરશે નહીં રાઈટ તો ફાયરવોલ જે છે એ કેવી રીતે વર્ક કરે છે એ સમજીએ હાઉ ડઝ અ ફાયરવોલ વર્ક
ફાયરવોલ કેરફુલી એનાલાઇઝ ઇનકમિંગ ટ્રાફિક બેઝ ઓન પ્રી એસ્ટાબ્લિશ રૂલ્સ. ફાયરવોલ જે સિસ્ટમ છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ ચાર્ટની અંદર, તો જે ફાયરવોલ સિસ્ટમ છે એ ફાયરવોલ સિસ્ટમનું કામ શું છે કે જે પણ ઇનકમિંગ ટ્રાફિક છે તો જે પ્રી એસ્ટાબ્લિશ રૂલ્સ બેઝ એ ટ્રાફિકનું ફિલ્ટરિંગ કરે છે, રાઈટ? એન્ડ અનસિક્યોર એન્ડ સસ્પિશિયસ જે સોર્સ પ્રિવેન્ટ થાય છે અટેક્સના, તો એને ત્યાં જ બ્લોક કરશે, અંદર આવવા દેશે નહીં, રાઈટ? લાઈક એઝ અ ગાર્ડ ના જેમ વર્ક કરે છે. જેમ સોસાયટીની અંદર ગાર્ડ હોય છે ને, તો અનઓથોરાઇઝ પર્સનને એન્ટર ના થવા દે સોસાયટીની અંદર, રાઈટ? તો સેમ એવી રીતે વર્ક પરફોર્મ કરે છે. ફાયરવોલ ગાર્ડ ટ્રાફિક એટ અ કમ્પ્યુટર એન્ટ્રી પોઈન્ટ. એન્ડ ક્યાં હોય છે? કમ્પ્યુટર્સ ના એન્ટ્રી પોઈન્ટ પર એ ગાર્ડ ફાયરવોલ એઝ અ વર્ક પરફોર્મ કરે છે, જેને આપણે પોર્ટ કહીએ છીએ. એન્ડ વિચ ઇઝ વેર ઇન્ફોર્મેશન ઇઝ એક્સચેન્જ વિથ એક્સટર્નલ ડિવાઇસીસ. એન્ડ એ પોર્ટ થ્રુ જે પણ ઇન્ફોર્મેશન છે એનું એક્સચેન્જિંગ થતું હોય, રાઈટ? સપોઝ માની લો ફ્રેન્ડ કે જે બે ડિવાઇસ વચ્ચેનું કમ્યુનિકેશન છે, તો એક ડિવાઇસ છે 172.18.1.1, રાઈટ? તો આ જે સોર્સ એડ્રેસ છે એ અલાઉ કરે છે ડેસ્ટિનેશન એડ્રેસ ને, એન્ડ ડેસ્ટિનેશન એડ્રેસ છે 172.18.2.1. તો એનો જે પોર્ટ છે 22, સમજો મિત્રો. તો જે સોર્સ એડ્રેસ અલાઉ કરે છે, શું અલાઉ કરે છે? રીચ ડેસ્ટિનેશન 172.18.2.1 ઓવર પોર્ટ નંબર 22. તો આ જે આઈપી એડ્રેસીસ છે, એટલે કે હાઉસ કહી શકાય, હોમ કમ્પ્યુટર, એન્ડ પોર્ટ નંબર એઝ અ રૂમ. હવે ઇમેજિન કરવાનું છે કે જે આઈપી એડ્રેસ છે એ શું છે? હાઉસ, રાઈટ? એન્ડ ફ્રેન્ડ જે પોર્ટ નંબર આપણે પ્રોવાઈડ કર્યો સપોઝ 22, તો એ જે પોર્ટ નંબર છે એ શું છે? રૂમ, રાઈટ? તો વિથિન ધ હાઉસ એ હાઉસના રૂમ. તો ઓનલી ટ્રસ્ટેડ પીપલ આર અલાઉડ ટુ ધ એન્ટર ઇન ધ હાઉસ. તો જે પણ ટ્રસ્ટેડ પર્સન હશે, તો એ ટ્રસ્ટેડ પર્સન આ સોર્સ એડ્રેસ ને અલાઉ કરશે એના કમ્યુનિકેશન માટે. એન્ડ ધેન ઇટ્સ ફર્ધર ફિલ્ટરેડ so that people within the house are only allowed to access certain room. તો જેમ આપણું જે હોમ હોય તો એમાં રૂમ કોણ એક્સેસ કરી શકે? તો જે ટ્રસ્ટેડ પીપલ હોય. એવી જ રીતે આપણી જે કમ્પ્યુટર સિસ્ટમ છે, તો એ કમ્પ્યુટર સિસ્ટમની અંદર જે નેટવર્કમાં રહેલી કમ્પ્યુટર સિસ્ટમ છે એને પણ આ રીતે જ કમ્યુનિકેશન પ્રોટેક્શન પ્રોવાઈડ કરેલું છે, સમજો મિત્રો. તો જે પણ ડેસ્ટિનેશન એડ્રેસ છે એ ડેસ્ટિનેશન એડ્રેસ
एट ऑल देन इट्स फिल्टरेड एने फिल्टरिंग करवामां आवे छे एंड सो देट पीपल विथिन द हाउस आर ओनली अलाउड टू एक्सेस सर्टेन रूम એટલે કે એટલી જ જે સિસ્ટમ હશે એ ડેસ્ટિનેશન પોર્ટ થ્રુ કમ્યુનિકેટ થશે ડિપેન્ડિંગ ઓન ઇફ ધે આર ધ ઓનર ડિપેન્ડિંગ જે રૂલ્સ છે એના ડેવલપ કરવામાં આવેલા તો એ કાં તો ઓનર હોવા જોઈએ કાં તો ચાઇલ્ડ હોવા જોઈએ અધરવાઇઝ ગેસ્ટ યુઝર હોવા જોઈએ તો ઓનર ઇઝ અલાઉડ ટુ રૂમ એટલે કે ઓનર જે છે સિસ્ટમનો તો એ પોર્ટ એક્સેસ કરી શકે છે અધરવાઇઝ એના જે ચાઇલ્ડ યુઝર્સ છે એ આ પોર્ટ એક્સેસ કરી શકે છે અધરવાઇઝ સ્પેસિફિક જે ગેસ્ટ છે એને આ પોર્ટના સ્પેસિફિક એક્સેસ ની ફંક્શનાલિટી પ્રોવાઇડ કરવામાં આવેલી છે તો આપણે સિમ્પલ લેંગ્વેજ ની અંદર ફાયરવોલ ને સમજ્યા ફાયરવોલ એ શું છે એક સોફ્ટવેર અધરવાઇઝ તમે હાર્ડવેર ડિવાઇસ કહી શકો છો કે જે સિસ્ટમ ને સિક્યોરિટી નેટવર્ક ની અંદર પ્રોવાઇડ કરે છે જે પણ ડેટા પેકેટ રિસીવ થશે અધરવાઇઝ આઉટગોઈંગ થશે તો એને ફિલ્ટરિંગ કરે છે એન્ડ એ એક્સેસ કોણ કરી શકશે તો ઓનર્સ અધરવાઇઝ એના જે ચાઇલ્ડ યુઝર હશે અધરવાઇઝ જે સ્પેસિફિક ગેસ્ટ છે જેને રાઇટ્સ પ્રોવાઇડ કરેલા છે એ જ એને એક્સેસ કરી શકશે રાઇટ ફ્રેન્ડ તો ફાયરવોલ સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે પ્રોપરલી તમને સમજમાં આવી ગયું હશે હવે ફાયરવોલ્સ ના ટાઈપ સમજીએ તો ટાઈપ ઓફ ફાયરવોલ રાઈટ ટાઈપ ઓફ ફાયરવોલ રાઈટ તો ફાયરવોલ જે સિસ્ટમ છે તો એના ટાઈપ્સ ની આપણે વાત કરીએ મિત્રો તો ફર્સ્ટ વન છે NGFW સેકન્ડ વન છે પ્રોક્સી ફાયરવોલ થર્ડ વન છે NAT જેને આપણે નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશન કહીએ છીએ એન્ડ ફોર્થ વન છે SMLI સ્ટેટફુલ મલ્ટીલેયર ઇન્સ્પેક્શન કહેવામાં આવે છે રાઈટ તો વન બાય વન ફાયરવોલ્સના ટાઈપ્સને આપણે સમજીએ ફાયરવોલ્સ કેન બી સોફ્ટવેર ઓર હાર્ડવેર જેની આપણે ચર્ચા હમણાં જ કરી એન્ડ એના થ્રુ બેસ્ટ ટુ હેવ બોથ બંને જે છે એ પોતપોતાની રીતે બેસ્ટ છે સોફ્ટવેર ફાયરવોલ ઇઝ અ પ્રોગ્રામ સોફ્ટવેર ફાયરવોલ એ શું છે મિત્રો એક પ્રોગ્રામ છે કે જેને દરેક કમ્પ્યુટર ની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવે છે એન્ડ રેગ્યુલેટ ટ્રાફિક થ્રુ પોર્ટ નંબર એન્ડ એપ્લિકેશન કોના થ્રુ એનું કામ થાય છે તો જે રેગ્યુલેટ ટ્રાફિક એટલે કે જે ટ્રાફિક જનરેટ થતું હોય છે ત્યાં એ જે પોર્ટ નંબર થ્રુ એ એપ્લિકેશન છે એને કન્ફિગર કરવામાં આવે છે વાઇલ ફિઝિકલ ફાયરવોલ ઇઝ અ પીસ ઓફ ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ બિટવીન યોર નેટવર્ક એન્ડ ગેટવે ફિઝિકલ ફાયરવોલ એ શું છે એક ઇક્વિપમેન્ટ છે એન્ડ એને
ઇન્સ્ટોલ ક્યાં કરવામાં આવે છે? તો નેટવર્ક અધરવાઇઝ ગેટવે ની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવે છે. હવે જે પેકેટ ફિલ્ટરિંગ ની પ્રોસેસ છે ફાયરવોલ ની, તો જે કોમન ટાઈપ કહી શકાય આપણે ફાયરવોલ નો, તો એની અંદર પેકેટ્સ એક્ઝામાઇન કરવામાં આવે છે એન્ડ કોઈ એવું પેકેટ પસાર થશે તો એને પ્રોહિબિશન પ્રોવાઇડ કરવામાં આવે છે, ત્યાંથી પસાર થઈ શકશે નહીં, ત્યાંથી જ એનો અટકાવ કરવામાં આવે છે. એ સિક્યોરિટી રૂલ્સ જે સેટ કરેલા છે એના પ્રમાણે મેચ નહીં થાય તો એ પેકેટ ત્યાંથી રિમૂવ થશે. તો ધીસ ટાઈપ ઓફ ફાયરવોલ ચેક ધ પેકેટ સોર્સ એન્ડ ડેસ્ટિનેશન આઈપી એડ્રેસ. તો આવા ટાઈપ્સના જે ફાયરવોલ્સ હોય છે, તો એ ફાયરવોલ્સ સોર્સ પેકેટ એન્ડ ડેસ્ટિનેશન આઈપી એડ્રેસ છે એને ચેક કરીને આ વર્ક પરફોર્મ કરતા હોય છે. ઇફ પેકેટ મેચ ધોઝ ઓફ અલાઉડ, જો પેકેટ જે ટ્રાન્સફર કરવામાં આવેલા છે તો એ મેચ થઈ જાય તો એને અલાઉ કરવામાં આવે છે ફાયરવોલ થ્રુ, ધેન ઇટ ઇઝ ટ્રસ્ટેડ ટુ એન્ટર ધ નેટવર્ક. ટ્રસ્ટેડ નેટવર્ક એન્ટર કરવામાં આવેલું હોય તો એ પેકેટને પસાર કરવામાં આવે છે, રાઈટ. સેકન્ડ, વાઇલ પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલ કેન બી ઇફેક્ટિવ, સોરી, પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલ આર ડિવાઇડ ઇનટુ ટુ કેટેગરી. ઓકે, તો પેકેટ ફિલ્ટરિંગની જે પ્રોસેસ છે એને બે ભાગમાં ડિવાઇડ કરવામાં આવેલી છે, સ્ટેટફુલ એન્ડ સ્ટેટલેસ. સ્ટેટલેસ ફાયરવોલની વાત કરીએ મિત્રો, તો સ્ટેટલેસ ફાયરવોલ એક્ઝામાઇન પેકેટ ઇન્ડિપેન્ડન્ટલી ઓફ વન અનધર એન્ડ લેક કન્ટેક્ટ. તો જે સ્ટેટલેસ ફાયરવોલ છે એ પેકેટ્સને એક્ઝામાઇન ઇન્ડિપેન્ડન્ટલી કરે છે, વન અનધર વન, રાઈટ, એન્ડ મેકિંગ ધેમ ઇઝી ટાર્ગેટ ફોર હેકર્સ. તો જે હેકર્સનો ટાર્ગેટ હોય છે તો આના થ્રુ ઇઝીલી થઈ જાય છે. ઇટ કોન્ટ્રાસ્ટ સ્ટેટફુલ ફાયરવોલ્સ રિમેમ્બર ઇન્ફોર્મેશન અબાઉટ પ્રીવિયસલી પાસ પેકેટ એન્ડ આર કન્સિડરેડ મચ મોર સિક્યોર. સ્ટેટફુલ ફાયરવોલ્સ જે છે, તો જે ઇન્ફોર્મેશન તમે પ્રોવાઈડ કરેલી હોય અથવા પાસ થયેલી હોય વારંવાર જ્યારે નેટવર્કમાં એ સિસ્ટમ એન્ટર થાય છે ત્યારે ફરીવાર પૂછવામાં આવે છે, જેનાથી મોર એન્ડ મોર સિક્યોરિટી સિસ્ટમને પ્રોવાઈડ કરી શકાય, રાઈટ. વાઇલ પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલ કેન બી ઇફેક્ટિવ, જ્યારે પેકેટ ફિલ્ટરિંગ પ્રોસેસ ઇફેક્ટિવલી વર્ક કરે છે તો ધે અલ્ટિમેટલી પ્રોવાઈડ વેરી બેઝિક પ્રોટેક્શન. તો આપણે એવું કહી શકીએ મિત્રો કે બેઝિક જે પ્રોટેક્શન છે એ સિસ્ટમને પ્રોવાઈડ કરવામાં આવેલું છે એન્ડ કેન વેરી લિમિટેડ, એન્ડ આવું લિમિટેડ સિસ્ટમની અંદર પ્રોવાઈડ થતું હોય છે મિત્રો, રાઈટ. તો ધે કાન્ટ ડિટરમાઇન if the content of request and that being sent will adversely affect the application it received. તો અહીંયા મિત્રો જે ફાયરવોલ સિસ્ટમ છે, તો ફાયરવોલ સિસ્ટમ ના જે આપણે ટાઈપ જોવાના છીએ એની અંદર નેક્સ્ટ જનરેશન ની વાત કરીએ આપણે,
ફર્સ્ટ જે ટાઈપ છે રાઈટ એની વાત કરી રહ્યા છીએ એન જી એફ ડબલ્યુ રાઈટ તો નેક્સ્ટ જનરેશન ફાયરવોલ કમ્બાઈન્ડ ટ્રેડિશનલ ફાયરવોલ ટેકનોલોજી વિથ એડિશનલ ફંક્શનાલિટી જે કમ્બાઈનર ટ્રેડિશનલ ફાયરવોલ ટેકનોલોજી છે એની અંદર એડિશનલ ફંક્શનાલિટી આ નેક્સ્ટ જનરેશન ફાયરવોલની અંદર ઇન્વોલ્વ કરવામાં આવેલી છે એન્ડ સચ એઝ અ ઇન્ક્રિપ્ટેડ ટ્રાફિક ઇન્સ્પેક્શન ઇન્સ્ટ્રુશન પ્રિવેન્શન સિસ્ટમ ઇન્સ્ટ્રુશન પ્રિવેન્શન સિસ્ટમ એન્ટીવાયરસ એન્ડ મોર આની અંદર કઈ કઈ ફંક્શનાલિટી તમને પ્રોવાઈડ કરવામાં આવે છે આ સિસ્ટમ થ્રુ તો ઇન્ક્રિપ્ટેડ ટ્રાફિક ઇન્સ્પેક્શન કરી શકો છો ઇન્સ્પેક્શન પ્રિવેન્શન પ્રોવાઈડ કરી શકો છો સિસ્ટમને એન્ડ એન્ટીવાયરસ એન્ડ એના સિવાય મોર ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે મોસ્ટલી નોટિફાઈ કરી શકાય તો આની અંદર ઇન્ક્લુડ ડીપ પેકેટ ઇન્સ્પેક્શન જે ડીપ પેકેટ ઇન્સ્પેક્શનની ફંક્શનાલિટી છે તો એ આ સિસ્ટમની મોસ્ટ ફેવરેબલ એન્ડ નોટેબલ સિસ્ટમ કહી શકો તમે રાઈટ એન્ડ વાઇલ બેઝિક ફાયરવોલ ઓનલી લુક એટ અ પેકેટ હેડર ડીપ પેકેટ ઇન્સ્પેક્શન એક્ઝામાઇન ધ ડેટા વિથિન ધ પેકેટ ઇટસેલ્ફ જે ફાયરવોલ ફંક્શનાલિટી બેઝિક ફંક્શનાલિટી આપણને શું પ્રોવાઈડ કરે છે ઓનલી ફોર હેડર ને ચેક કરે છે બટ ડીપ ફાયરવોલની જે ફંક્શનાલિટી છે એના થ્રુ મિત્રો ડેટા એન્ડ હેડર બંનેને મેચ કરવામાં આવશે આઈડેન્ટિફાઈડ કરવામાં આવશે રાઈટ એનેબલિંગ યુઝર ટુ મોર ઇફેક્ટિવલી આઈડેન્ટિફાય એન્ડ જે એનેબલ યુઝર હોય છે તો એને આઈડેન્ટિફાઈડ કરી શકાય છે કેટેગરાઇઝ કરી શકાય છે એન્ડ સ્ટોપ પેકેટ્સ વિથ મેલિસિયસ ડેટા એન્ડ સ્ટોપ પેકેટ્સની ફંક્શનાલિટી પણ પ્રોવાઈડ કરવામાં આવેલી છે તો મિત્રો આજના લેક્ચરની અંદર નેટવર્ક સિક્યોરિટી કોને કહેવાય નેટવર્ક સિક્યોરિટીનું ઇમ્પોર્ટન્સ શું છે ફાયરવોલ સિસ્ટમ શું છે ફાયરવોલ સિસ્ટમના ટાઈપ આપણે સમજ્યા રાઈટ તો આજનો જે અસાઇનમેન્ટ ક્વેશ્ચન છે મિત્રો એ ક્વેશ્ચન છે તમારે જે તમારી નોટબુકની અંદર રાઈટ ડાઉન કરવાનો છે એક્સપ્લેન નેટવર્ક સિક્યોરિટી ઇન ડિટેલ જેની અંદર આજના જે ટોપિક્સ આપણે સમજ્યા એ બધા જ કવર થઈ જશે રાઈટ વોટ ઇઝ નેટવર્ક સિક્યોરિટી ટાઈપ્સ ઓફ નેટવર્ક સિક્યોરિટી વાય વી રિક્વાયર નેટવર્ક સિક્યોરિટી રાઈટ વોટ ઇઝ ફાયરવોલ ઓકે હવે સેકન્ડ આપણે જે નેટવર્ક સિક્યોરિટી સિસ્ટમની અંદર ફાયરવોલ યુઝ કરી રહ્યા છીએ એટલે સ્ટડી કરી રહ્યા છીએ એની રાઈટ તો વોટ ઇઝ ફાયરવોલ એન્ડ એક્સપ્લેન ઇટ ટાઈપ રાઈટ તો તમારે એના ટાઈપ એક્સપ્લેન કરવાના છે ઓકે તો આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ થેન્ક યુ વેરી મચ